સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા હિન્દુ મહોત્સવ સંગઠનના સભ્યોએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં ગણેશ આયોજકો દ્વારા અવારનવાર ગણેશોત્સવ ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશજીની સ્થાપના કરવાની હોય જેમાં ગણેશજીની સ્થાપના કરવાની હોય અને ગણેશજીની સ્થાપના કરવા પરવાનગી અંગે ઝડપથી સરકારી જાહેરનામું બહાર પાડવામાં આવે જેથી દરેક મંડળોને સારી રીતે ગણેશ સ્થાપનનું આયોજન કરવાનો સમય મળે. હિન્દુ મહોત્સવ સંગઠન સુરત દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ગણેશોત્સવને લઈને વહેલી તકે જાહેરનામું બહાર પાડવાની માંગ કરાઈ હતી. હું ધર્મેશ લાપસીવાલા. આમ તો સુરત શહેરમાં ગણેશોત્સવથી અનેક બીજા ઉત્સવ ઉજવાય છે. અમે લોકો એક ગ્રુપ આયોજન રજીસ્ટર કર્યું છે જેનું નામ હિન્દુ સંગઠન હિન્દુ મહોત્સવ સંગઠન છે. અમે એ સંસ્થા દ્વારા સુરત શહેરમાં જે કોઈ બી ઉત્સવ હોય તેના માટેની પ્રતિનિધિત્વ કરવાની કોશિશ કરીએ કે જે સારી રીતે ઉજવાય ઉત્સવો તેના માટેના અમારા તમામ પ્રયત્નો કરીશું. હાલ અત્યારે અમે ગણેશ ઉત્સવ સમિતિનો આ ગણેશ ઉત્સવનો એક વિષય લીધેલો છે જેમાં પોલીસ કમિશનરશ્રી કલેક્ટરશ્રી મેયરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપીને કહીએ છીએ કે તમે જલ્દીમાં જલ્દી જાહેરનામું પ્રસિદ્ધ કરો. એ જાહેરનામું પ્રસિદ્ધ થાય તો આયોજકોને આયોજન કરવામાં સરળતા રહે અને પાછળથી કોઈપણ સરકારી તંત્ર દ્વારા ઘર્ષણ ના થાય. બીજું વિશેષ તો એ જ છે કે ભાઈ છેલ્લે દિવસે જ્યારે વિસર્જનના દિવસે ઘર્ષણો થાય છે મૂર્તિ વિસર્જન માટે કે ભાઈ હવે દરિયામાં કરીએ કે નદીમાં કરીએ તેના માટેનું પણ પૂર્વ આયોજન થાય તે માટે અમે કમિશનરશ્રીને કલેક્ટરશ્રીને અને મ્યુનિસિપલ કમિશનરશ્રીને રજૂઆત કરેલ છે. તો આ બાબતે સાહેબશ્રીએ અમને આપેલો છે વિશ્વાસ કે અમે આ વિષયે ધ્યાન આપીશું. આભાર.